हरिओम धोरण बे विषय गणित प्रकरण बार आपो अने लो। गया वीडियो में आपणे थोड़ा सरवाळाना दाखला जोया अने थोड़ा कोयडा उकेलना सरवाळाना दाखला जोया। अत्यार सुधी आपणे एक रकम वाला दाखला गणता था, हवे बे रकम वाला दाखला गण्या, एटले एमां शुं ध्यान राखवानुं કે શરૂઆત એકમથી કરવાની, બરાબર? પહેલા એકમનો સરવાળો કરવાનો, પછી દશક જોડે જવાનો, ડાયરેક્ટ દશક જોડે જવાનું નહીં। આ બધું જ મેં તમને આગળ વિડીયોમાં શીખવાડી દીધું હતું અને આપણે બે કોયડા ઉકેલના દાખલા પણ જોયા હતા। આજે પણ આપણે બીજા કોયડા ઉકેલના દાખલા જોઈશું। તમારે બધાએ સરસ અક્ષરે રકમ લખવાની, એની નીચે દાખલો પણ સરસ અક્ષરે ગણવાનો। એક દાખલાના બે માર્ક્સ હોય છે। દાખલાની અંદર નિશાની, જવાબ બધું જ વ્યવસ્થિત એકદમ કમ્પ્લીટ લખેલું હોવું જોઈએ, તો જ પૂરેપૂરા બે માર્ક્સ મળશે, નહીતર અડધો માર્ક્સ કપાઈ જશે। નિશાની નહીં કરી હોય તો અડધો માર્ક્સ, જવાબ ના લખ્યો હોય તોય અડધો માર્ક્સ, જવાબ લખ્યો છે ખોટો છે તો ઝીરો માર્ક્સ, બરાબર છે? ચાલો બાર આપો અને લો। કોયડા ઉકેલના દાખલા ગણો। પહેલી રકમ લખીશું, રકમ પણ સારા અક્ષરે લખવાની હો બધાએ। એક ટોપલીમાં પાંત્રીસ સફરજન અને બાર કેળા છે। એક ટોપલીમાં 35 સફરજન અને 12 કેળા છે, તો ટોપલીમાં કુલ કેટલા ફળ છે? બરાબર, ફરી એક વાર રકમ વાંચીશું। એક ટોપલીમાં 35 સફરજન અને 12 કેળા છે, તો ટોપલીમાં કુલ કેટલા ફળ છે? કયો શબ્દ આવ્યો? કુલ કેટલા, કુલ કેટલા શબ્દ આવે એટલે આપણે શું કરવાનું? સરવાળો કરવાનો। શું કરવાનું? સરવાળો કરવાનો। સરવાળાની નિશાની બધાને ખબર છે, છતાં પણ ભૂલી જાય છે, યાદ રાખવાનું છે। ચલો સરવાળો કરીશું। 35 સફરજન વત્તા 12 કેળા, તમને એકમ દશકનો ખ્યાલ આવે એટલા માટે હું આટલી છૂટી રકમ લખું છું। તમારી પાસે ખાનાવાળી નોટ છે, તમારે એક ખાનામાં એક આંકડો, બીજા ખાનામાં બીજો આંકડો, આ બાજુના ખાનામાં બધાની નિશાની, પછી દશકની નીચે દશક અને એકમની નીચે એકમ, એ રીતે ખાનામાં રકમ લખવાની।
બરાબર છે એટલે તમારે આ રીતે છૂટું છૂટું લખવાની જરૂર નથી ખાનાવાળી નોટમાં મારી પાસે ખાનાવાળી નોટ નથી હું બોર્ડ ઉપર લખું છું અને તમને ખ્યાલ આવે એકમની નીચે એકમ ને દશકની નીચે દશક એટલા માટે મેં રકમ છૂટી લખી છે બરાબર ચલો પાંચની અંદર બે ઉમેર તો પાંચ પછી બે ગણવાની છ અને સાત અને ત્રણમાં એક ઉમેરો તો ત્રણની એક થાય ચાર અહીંયા જવાબ આવશે કુલ ફળ શું જવાબ આવીએ કુલ ફળ ફરીથી પાછો નીચે તો જવાબ લખવાનો છે શું લખવાનું ટોપલીમાં કુલ 47 ફળ છે ટોપલીમાં કુલ કેટલા ફળ છે 47 ફળ છે ચાલો બીજો દાખલો લઈએ સમજણ પડી ગઈ બધાને હવે તો સાવ સહેલા દાખલા છે આવા દાખલા તો ઘણી વખત આવી ગયા છે એટલે આવડવા જોઈએ ચલો એક દાખલો લઈએ દાખલા નંબર બે ઉર્મીની બર્થડે પાર્ટીમાં તમારી બર્થડે પાર્ટી હોય તમારો જન્મદિવસ હોય અને તમે ઘરે પાર્ટી રાખી હોય તમારા જેવા નાના નાના છોકરાઓને આજુબાજુથી તમે પાર્ટીમાં બોલાવો તો તમે ગણો કે ભાઈ કેટલા જણ થયા કેટલા છોકરા આવ્યા છે અને કેટલી છોકરીઓ આવી છે તો અહીંયા આ ઉર્મીએ પણ એની બર્થડે પાર્ટી રાખી છે એમાં 24 છોકરાઓ અને 25 છોકરીઓ આવી તો પાર્ટીમાં કુલ 24 છોકરાઓ છે અને 25 છોકરીઓ છે તો કુલ કેટલા બાળકો આવ્યા પૂછ્યું આપણને એટલે શું આવે પ્રશ્ન ચિહ્ન આવે ફરીથી રકમ વાંચીએ ઉર્મીની બર્થડે પાર્ટીમાં 24 છોકરાઓ અને 25 છોકરીઓ આવી તો પાર્ટીમાં કુલ કેટલા બાળકો આવ્યા કયો શબ્દ આવ્યો કુલ કેટલા એટલે કે બધા ભેગા થઈને કેટલા થયા શું કરીશું સરવાળો કરવાનો તો લખો અહીંયા 24 છોકરા વત્તા 25 છોકરીઓ ચલો પાંચમાં ચાર ઉમેરીએ તો કેટલા થાય પાંચ પછી ચાર ગણવાનું પાંચ પછી છ સાત આઠ નવ પાંચમાં ચાર ઉમેરો તો નવ બે ને બે ચાર કુલ બાળકો નીચે જવાબ લખવાનો પાર્ટીમાં કુલ 49 બાળકો આવ્યા
નંબર નંબર શું બોલાય 49 બરાબર પાર્ટીમાં કુલ 49 બાળકો આવે બરાબર આ જ રીતે સરસ દાખલો ગણવાનો તમે બંને દાખલા નોટમાં લખી લો પછી બીજા ગણીએ ત્રીજો દાખલો ઉમંગે એક દુકાને થી 16 નોટબુક અને 10 પેન્સિલ ખરીદી ઉમંગે એક દુકાનેથી 16 નોટબુક અને 10 પેન્સિલ ખરીદી તો કેટલી વસ્તુ ખરીદી ફરી એકવાર રકમ વાંચવાની હું પણ દર વખતે બે વાર રકમ વાંચું છું તમારે પણ જ્યારે પણ દાખલા ગણો વર્કશીટમાં કે ઘરે નોટમાં કે પાઠ્યપુસ્તકમાં કે સદેપુથીમાં બે વખત રકમ તમારે પણ વાંચવાની બરાબર અને પછી જ દાખલો ગણવાનો એ વગર દાખલો ગણવાનો નહીં ઉમંગે એક દુકાનેથી 16 નોટબુક અને 10 પેન્સિલ ખરીદી તો તેણે કુલ કેટલી વસ્તુ ખરીદી કયો શબ્દ આવ્યો કુલ કેટલી એટલે શું કરીશું સરવાળો ચલો 16 નોટબુક વત્તા 10 પેન્સિલ ચલો 6 માં 0 ઉમેરો તો કેટલા આવે 6 એકમાં એક ઉમેરો તો 2 કુલ વસ્તુ જવાબ લખો શું લખવાનો જવાબ ઉમંગે કુલ બગડ છગડ શું બોલાય 26 વસ્તુ ખરીદી ઉમંગે કુલ 26 વસ્તુ ખરીદી બરાબર સમજણ પડે છે બધાને દાખલામાં છતાં પણ આટલું બધું સમજાવ્યા પછી આટલા બધા દાખલા ગણાવ્યા પછી વર્કશીટમાં તમારા દાખલા ખોટા પડે અધૂરા હોય એટલે મેમને જરાય ગમે નહીં ના ગમે ને આટલું બધું તમને સમજાવું છું કે ભાઈ આ નિશાની કરવાની આ જવાબ લખવાનો આ જવાબ સાચો હોવો જોઈએ છતાં આપણે ઉતાવળમાં એટલી બધી ભૂલો કરી દઈએ છીએ કે પૂરેપૂરા માર્ક્સ આવતા નથી એટલે મેમને ગમતું નથી
હવે હું આટલું સરસ તમને કરાવતી હોઉં તો તમારે પણ પૂરા માર્ક્સ લાવવા જોઈએ કે નહીં? અક્ષર સારા ના હોય, કંઈ ખબર ના પડે કેવું લખ્યું છે, હે ને? આંકડો લખ્યો હોય તો સાંકડો વંચાય, ઘણા તો તગડાને દ કરી દે છે, તગડે ત્રણ લખતા ના આવડે, ઊંધા લખે છે. બરાબર, એવું બધું કરવાનું નહીં. ઘરે બેઠા છો, ભણો, જેટલું તમારે બીજું કંઈ કામ તો હોતું નથી. નહીં જોઈને ભણવાનું, ખાવા પીવાનું ને રમવાનું, એ જ તો કામ હોય છે. ત્યાં તો સરસ મજાની ઠંડી પડે છે એટલે ઊંઘ પણ બહુ આવે આપણને, હે ને? એમ થાય કે સૂઈ રહીએ ઓઢીને, કશું જ કરવું નથી. પણ એ ઊંઘને થોડીક વાર માટે દૂર મૂકી આવવાની, ભણી લેવાનું પહેલાં, પછી ભણીએ એટલે ભૂખ લાગે તો ખાઈ લેવાનું, કંટાળો આવે તો રમો થોડીક વાર, ટીવી જુઓ. પણ જ્યારે ભણો ત્યારે ખૂબ ધ્યાન રાખીને ભણવાનું. દાખલા ગણો છો, બે વખત રકમ વાંચી અને પછી દાખલો ગણો. બરાબર, ચાલો આગળ ચોથો દાખલો લઈએ. નરેશ પાસે ત્રેવીસ લખોટીઓ છે. ઉષાએ તેને બાવીસ લખોટીઓ આપી. હવે નરેશ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ? ફરી એક વખત, નરેશ પાસે ત્રેવીસ લખોટીઓ છે, ઉષાએ તેને બાવીસ લખોટીઓ આપી. હવે નરેશ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ? કયો શબ્દ આવ્યો? કુલ કેટલી? એટલે આપણે શું કરવાનું? સરવાળો. ત્રેવીસ લખોટી વત્તા બાવીસ લખોટીઓ ચાલો ત્રણ માં બે ઉમેરો, ત્રણ ને બે ચાર અને પાંચ, બે ને બે ચાર, કુલ લખોટીઓ જવાબ. નરેશ પાસે પિસ્તાલીસ લખોટીઓ થઈ. તમે પણ આ રીતે નોટમાં દાખલા ગણો.
ભણી ગયો ભાઈ બધાને દાખલો. હવે એક દાખલો હું તમને હોમવર્કમાં આપીશ, કોયડા ઉકેલી, અને પાંચ દાખલા સાદા સરવાળાના ગણવાના, બરાબર? એટલું આજનું તમારું હોમવર્ક. લીમડાના ઝાડ અને એકવીસ આસોપાલવના ઝાડ છે. તો બગીચામાં કુલ કેટલા ઝાડ છે? રકમ લખાઈ જાય પછી દરેક જણે બે વખત રકમ વાંચવાની અને પછી શાંતિથી દાખલો ગણવાનો. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી, બરાબર? હવે પાંચ દાખલા સાદા હું રકમ લખું છું, એ પણ તમારે ઘરે હોમવર્કમાં લખવાના છે. ચલો જવાબ તમારે તમારી નોટમાં જાતે ગણવાનો છે અને એક દાખલો કોયડા ઉકેલનો, બરાબર? સરવાળાના સાદા દાખલા અને કોયડા ઉકેલના દાખલા આપણે શીખી ગયા, બધાને આવડી ગયા હશે. ઘરે તમે થોડી વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને દાખલા આવડી જશે, બરાબર છે? તો આવતા વિડીયોમાં આગળ કંઈક નવું શીખીશું. હરિ ઓમ.